વિદ્યાર્થી મિત્રો, હું કપિલ ચૌહાણ, મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય કપિલ શર્મા, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હવે લેક્ચર નંબર 6 તરફ આગળ વધીએ. તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે લોપની રીત, ક્રેમરની રીત અને આદેશની રીત એમ ત્રણ રીતો વિશેની મિત્રો આપણે ચર્ચા કરી હતી. તો હવે લેક્ચર નંબર 6 ની અંદર જે છે મિત્રો, એ આપણે લોપની, ક્રેમરની ને આદેશની રીતે જ આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. પરંતુ મિત્રો, ફેર એટલો જ છે કે ઓલા જેટલા પણ દાખલાઓ આપણે ગણીએ ને મિત્રો, એ બધામાં સમીકરણ આપણને કંઈક આવું કંઈક દેખાતું હતું કે ભાઈ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. એટલે કે મિત્રો, તમને તરત વિચાર આવે કે સાહેબ, એ જેટલા દાખલા હતા ને સાહેબ, એ બધા દાખલાની અંદર ચલ છે ને સાહેબ, એ ઉપર અંશમાં આવતા હતા. બરોબર છે, ચલ એકેય દાખલામાં સાહેબ છેદમાં નહોતા આવતા. પરંતુ સાહેબ, અહીંયા આગળ જે દાખલા છે ને, એમાં ચલ સાહેબ છેદમાં આવે છે. અને સાઈડમાં મિત્રો આપણને નોંધ પણ એણે એવી કરી હશે કે એક્સ કોમા વાય ડઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો. એટલે કે સાહેબ, એક્સ અને વાય છે ને, એ ઝીરો સિવાયની કોઈ પણ સંખ્યા હશે. સાહેબ, જો ઝીરો હોય તો શું થાય? તો મિત્રો, જો ઝીરો હોય ને તો શું થાય? ત્રણ ગુણ્યા ઝીરો કરીએ એટલે શું થાય? ઝીરો. તો મિત્રો, વન અપોન ઝીરો એટલે આપણને કદાચ યાદ હોય મિત્રો, યાદ રાખજો કે ભાઈ વન અપોન ઝીરો એટલે શું થાય ખબર છે? અનંત થાય. અને ઝીરો અપોન વન એટલે શું થાય મિત્રો? ઝીરો થાય. તો મિત્રો, અહીંયા આગળ જો એક્સ કોમા વાય જે છે એ ઝીરો હોય તો શું થાય કે ભાઈ બધા જ જે છે એ પદ કેવા મળે આપણને? અનંત મળે, જે મિત્રો શક્ય નથી. તો મિત્રો, તમને જ્યારે આવા દાખલાઓ પૂછાય બાળકો, ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે ત્યારે આપણે શું કરવાનું છે? તો કે ત્યારે મારે બંને જગ્યાએ શું છે? તો કે આ બાજુ પહેલા સમીકરણની અંદર પણ વન અપોન એક્સ મને દેખાય છે, બીજા સમીકરણમાં પણ મને વન અપોન એક્સ દેખાય છે. પહેલા સમીકરણમાં પણ વન અપોન વાય છે, બીજા સમીકરણમાં પણ વન અપોન વાય છે. તો મિત્રો, મારે કંઈક ધારવું પડશે. શું ધારવું પડશે? તો કે ધારો કે વન અપોન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એ અને વન અપોન વાય ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ બી. મિત્રો, મારે આવું કંઈક ધારવું પડશે. આવું ધાર્યા પછી શું થશે? તો કે આવું ધારશું એટલે આપણે હવે કિંમત મૂકીને આપણું પહેલાં જેવું સમીકરણ હતું ને મિત્રો, એવું આપણે સમીકરણ બનાવશું. તો કે વન અપોન એક્સ દેખાય ત્યાં મારે શું લખવાનું છે? તો કે મારે લખવાનું છે એ. હવે છેદનો છેદ આમ નમ હો અને બેના બે પણ આમ નમ હો, પ્લસના પ્લસ, વન અપોન વાયની જગ્યાએ મારે શું લખવાનું છે? બી લખવાનું છે. ને છેદના છેદ આમ નમ હો અને ત્રણ ના ત્રણ બરોબર બે. બીજું સમીકરણ મિત્રો આપણે સાથે બાજુમાં બનાવીએ તો વન અપોન એક્સ ની જગ્યાએ મારે શું લખવાનું છે? સ્મોલ એ. છેદમાં કેટલા વધ્યા છે? ત્રણ, પ્લસ ના પ્લસ. વન અપોન વાય ની જગ્યાએ શું લખવાનું છે? બી. છેદમાં કેટલા લખ્યા છે? બે ના બે બરોબર ના બરોબર અને તેર ના છેદમાં છ એઝ ઇટ ઇઝ. હવે તો મિત્રો આપણે કરીએ જ છીએ, તમામ દાખલાઓમાં આપણે કર્યું જ છે ને, કરતા જ રહેશું અને આશા રાખું કે તમને પણ આવડતું રહેશે. શું કરશું? તો કે સાહેબે આપણને એક સરસ મજાનો ટૂંકો ને ટચ એક નિયમ આપેલો છે કે જો છેદ સમાન ન હોય, વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય મિત્રો, તો શું કરવાનું છે? ચોકડી ગુણાકારની રીત વાપરવાની છે, જેને આપણે ગુજરાતી ભાષાની અંદર પ્રાઇમરીની અંદર આપણે એને લસા અ લીધા એવું કહેતા હતા. તો ત્રણનો ગુણાકાર એ સાથે કરીએ તો શું થાય? ત્રણ એ, પ્લસના પ્લસ. બેનો ગુણાકાર બી સાથે કરીએ તો શું થાય? ટુ બી. આખાના છેદમાં ત્રણ દુ કેટલા થવાના છે? છ બરોબર ના બરોબર ને બે ના બે. એ જ રીતે મિત્રો આપણે બાજુમાં બીજા સમીકરણમાં પણ કરતા જઈએ, બે ગુણ્યા એ એટલે કેટલા થાય? ટુ એ, પ્લસ ના પ્લસ. ત્રણ ગુણ્યા બી એટલે કેટલા થવાના? ત્રણ બી. છેદમાં ત્રણ દુ કેટલા છે આપણી પાસે? છ બરોબર ના બરોબર તેર ના છેદમાં છ. હવે શું કરશું? તો કે મિત્રો, છ ભાંગાકારમાં છે, બરાબર ની આ બાજુ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં જશે બરોબર. તો ત્રણ એ ના ત્રણ એ, પ્લસ ના પ્લસ, ટુ બી ના ટુ બી બરોબર ના બરોબર ને છ ગુણ્યા બે કરીએ તો કેટલા થાય? બાર. સમીકરણ નંબર એક આપણે પહેલા જેવું હતું એવું સમીકરણ આપણને મળી ગયું. તો કે યસ સાહેબ, મળી ગયું. હવે તો કે ભાઈ, અહીંયા આગળ છ ભાંગાકારમાં છે, બરાબર ની આ બાજુ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો ટુ એ ના ટુ એ, પ્લસ ના પ્લસ, ત્રણ બી ના ત્રણ બી બરોબર ના બરોબર તેર ના તેર. છ ભાંગાકારમાં હતા, બરાબર ની આ બાજુ ગયા એટલે ગુણાકારમાં ગયા, આખાના છેદમાં છ. મિત્રો, છ
6 શું થઈ જશે? કેન્સલ થઈ જવાના. તો 2a + 3b બરોબર કેટલા? 13. સમીકરણ નંબર આપણને મળ્યું છે 2. હવે આપણે આ સમીકરણને ઉકેલવાનું છે. સાહેબ કઈ રીતે ઉકેલવું? તો મિત્રો ફરીવાર આપણે જે છે એ ત્રણે ત્રણ રીતનો મિત્રો એક એક દાખલો ગણશું. એટલે આપણને લોપની રીત એકવાર રિપીટ થઈ જાય, ક્રેમરની રીત પણ એકવાર રિપીટ થઈ જાય અને આદેશની રીત પણ એકવાર રિપીટ થઈ જાય. તો મિત્રો તમે મને કહો આપણે આ દાખલો કઈ રીતે ગણવો છે? તો કે સાહેબ આપણે આ દાખલો જે છે ને એ લોપની રીતે ગણીએ. બરોબર છે. તો લોપની રીત માટે આપણે યાદ કરો ભૂતકાળને. બરોબર. તો ભૂતકાળમાં આપણે લોપની રીતની અંદર મિત્રો શું કરતા હતા? તો કે મારે સૌથી પહેલું કામ શું કરવાનું? કોઈ પણ એક ચલને ઉડાડવાનો છે. મારે કયા ચલને ઉડાડવો એ મારે પહેલાં નક્કી કરવાનું. તો મિત્રો તમે મને કહો કયા ચલને ઉડાડવું છે? એને ઉડાડવો છે કે બીને ઉડાડવો છે? તો મને એવો વિચાર આવે, મને એવું મન થાય કે મારે બીને ઉડાડવો છે. તો બીને ઉડાડવા માટે શું કરવાનું? તો કે મારે જેટલા વડે ગુણવું હોય એટલા વડે ગુણવાનું. બરાબર. ગુણવાનું એવી રીતે કે ભાઈ બંને ચલની અંદર જે છે એ અચળ પદ જે છે એ સમાન થઈ જાય એ રીતે મારે ગુણવાનું. તો બેને કેટલા વડે ગુણું? તો કે ભાઈ બેને હું 3 વડે ગુણીશ અને બીજા સમીકરણની અંદર જે છે એ 3 ને 2 વડે ગુણીશ. એટલે બંને જગ્યાએ કેટલા આવી જવાના છે? 6 આવી જવાના છે. અહીંયા લખવું પડે કે ભાઈ સમીકરણ 1 ને કેટલા વડે? તો કે ભાઈ 3 વડે. અને સમીકરણ નંબર 2 ને કેટલા વડે? સમીકરણ 2 ને કેટલા વડે? 2 વડે ગુણતા. ઓકે. તો ગુણીએ, ચાલો શું થશે? તો કે ભાઈ આવું કંઈક થવાનું છે કે ભાઈ 3 નો ગુણાકાર 3 કરીએ એટલે 3 કેટલા થવાના છે? 9 એ પ્લસના પ્લસ 3 નો ગુણાકાર 2 સાથે તો 3 2 કેટલા થાય? 6 બી બરોબરના બરોબર. 12 કેટલા થવાના છે? 36 સમીકરણ નંબર. હવે આને આપવાની જરૂર નથી. ત્યારબાદ બીજા સમીકરણને 2 વડે ગુણીએ તો 2 2 કેટલા થાય? 4 એ પ્લસના પ્લસ 3 2 કેટલા થાય? 6 બી બરોબર ના બરોબર. 13 2 કેટલા થવાના છે? 26 બરોબર છે. હવે શું કરશો? તો કે સાહેબ નિશાની બદલાવવી પડે. તો નિશાની બદલાવવાની પણ ખાલી એકની નહીં, કર જે કરો એ બધારે કરવાનું. મિત્રો અહીંયા પણ આપણે 3 ગુણ્યા તો ખાલી બી સાથે નહીં, આપણે બધારે કરીએ. કેમ કે જે કરો ને મિત્રો એ બધારે કરવાનું. બરોબર છે. તો મારે નિશાની બદલાવવાની છે, હોય એની કરતાં વિરુદ્ધ નિશાની મૂકવાની. પ્લસ એની જગ્યાએ શું મૂક્યા? માઇનસ. પ્લસની જગ્યાએ શું મૂક્યા? માઇનસ. પ્લસની જગ્યાએ શું મૂક્યા? માઇનસ. 6 બી કેન્સલ. 9 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે વધે 5 એ બરોબર ના બરોબર. 36 માંથી 26 જાય તો કેટલા વધવાના છે? 10 વધવાના છે. ઓકે મિત્રો, અહીંયા આગળ જગ્યાનો થોડોક આપણે સદુપયોગ કરીએ છીએ. બાળકો મારી સાથે ભણતા હશે ને ખ્યાલ જ હશે કે સાહેબ જગ્યા ક્યાંય બાકી છોડતા નથી. 5 એ બરોબર કેટલા છે? તો કે ભાઈ 10 છે. હવે એને મારે કરતા બનાવવો છે તો 5 ગુણાકારમાં બરાબરની આ બાજુ જાય તો ક્યાં જાય? ભાંગાકારમાં. તો 5 એ બરોબર કેટલા છે? તો કે 10 છે. હવે એને કરતા બનાવીએ તો 10 ના છેદમાં 5. તો એ બરોબર કેટલા થાય ભાઈ? 5 2 10. એ બરોબર કેટલા મળી ગયા આપણને? 2 મળી ગયા. હવે તો કે ભાઈ મારે એની કિંમત જે છે એ પધરાવવાની છે, મારે મૂકવાની છે. કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય. એની કિંમત સમીકરણ નંબર શેમાં મૂકશું? તો કે 1 માં મૂકી કે 2 માં? તો કે મને મન થાય કે ભાઈ 1 માં મૂકતા. ઓકે. તો જ્યાં એ દેખાય ત્યાં મારે કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. સમીકરણ 1 આપણું કંઈક અહીંયા આગળ છે. 3 એ પ્લસ 2 બી બરોબર 12. જ્યાં એ દેખાય ત્યાં મારે કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે. 3 ના 3 એ દેખાણ તો કેટલા મૂક્યા? 2 પ્લસ 2 બી ના 2 બી બરોબર ના બરોબર 12 ના 12. 3 2 કેટલા થશે? 6 પ્લસ 2 બી બરોબર 12 પ્લસ 6 બરાબરની આ બાજુ જાય તો કેવા થવાના છે? માઇનસ. તો 2b ઇઝ ઇક્વલ્સ ટુ 12 માઇનસ 6. તો 2b બરાબર કેટલા થવાના છે? 12 માંથી 6 જાય તો કેટલા વધશે? 6. અને બીને કરતા બનાવીએ તો 6 ના 6 2 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાંગાકારમાં. તો ભાંગાકારમાં આવી ગયા તો બી બરાબર કેટલા મળી ગયા? 3. પરંતુ મિત્રો અહીંયા આપણને શેની કિંમત મળી? એ અને બીની કિંમત મળી. મિત્રો ખાસ યાદ રાખજો બાળકો, છેલ્લું સ્ટેપ હવે જે કરવાનું છે એ ભૂલવાનું નથી. ઉતાવળમાં કદાચ તમે ભૂલી જતા હોવ છો. આપણને કિંમત કોની ગોતવાની કીધી છે? એક્સ અને વાયની. આપણને અહીંયા કિંમત મળી કોની? એ અને બીની. તો મારે એ અને બીમાંથી શેમાં ફેરવવું પડશે? એક્સ અને વાયનું. તો અહીંયા કહેવાનું કે ભાઈ પરંતુ 1/x બરોબર કેટલા છે? સ્મોલ એ. 1/x ના 1/x એ એટલે કેટલા છે મારી પાસે? 2 છે.
એક્સને કરતા બનાવી, એક્સ ભાંગાકારમાંથી આ બાજુ જાય તો ગુણાકારમાં, અને બે ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાંગાકારમાં. તો આપણને એક્સની કિંમત મળી ગઈ, કેટલી મળી ગઈ? 1/2. એ જ રીતે 1/y બરાબર કેટલા? તો કે સ્મોલ બી. 1/y ના 1/y આમ નામ બી કેટલા છે આપણી પાસે? 3 છે. વાયને કરતા બનાવીએ તો 1/3. છેલ્લે લખવાનું ભૂલવાનું નહીં કે ભાઈ તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ કોમા વાય બરાબર શું મળશે? 1/2, 1/3 મળશે. અને છેલ્લે પણ જે છે મિત્રો, અને આપણે અહીંયા આગળ પણ એક શરત મૂકી હતી કે ભાઈ એક્સ કોમા વાયની કિંમત જે છે એ 0 સિવાયની કોઈ પણ મળે તો એ આપણને મળી છે. નંબર 2 તરફ આગળ વધીએ. રકમ કંઈક આવી છે કે ભાઈ 2/√x + 3/√y = 2 અને 4/√x - 9/√y = -1. તો અહીંયા આગળ પણ મિત્રો જે છે એ આપણને છેદમાં શું દેખાય છે? ચલ દેખાય છે. તો મિત્રો યાદ રાખજો કે ગુણ્યા એક અંશમાં હોય જ. કોઈ પણ ચલ અથવા તો અચળ કોઈ પણ સંખ્યા સાથે જે છે મિત્રો એ એક હંમેશા ગુણાય એલો હોય જ તે. કારણ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા જે છે એ શું છે? 1 છે. એ ગુણીએ કે ન ગુણીએ કોઈ જ ફેર પડવાનો નથી. તો મિત્રો અહીંયા આગળ પણ જો આપણે આની પહેલા કંઈક જોયું હતું ને એની જેવું જ આપણને દેખાશે કે ભાઈ ઓલા પણ 1/x ને 1/y હતું, અહીંયા આગળ 1/√x અને 1/√y છે. તો ફેર ખાલી ક્યાં પડશે? તો કે ભાઈ ધારો કે 1/√x = a અને 1/√y = b ધારવાનું છે. હવે શું મૂકશું? કિંમતો મૂકશું તો કે ભાઈ બે ના બે આમ નમ જોજો હો, 1/√x ની જગ્યાએ શું આવશે? a પ્લસ ના પ્લસ, 3 ના 3 આમ નમ, 1/√y ની જગ્યાએ શું આવશે? b = 2 ના 2 આપણને મળી ગયું સમીકરણ નંબર 1. મિત્રો પહેલા દાખલા કરતા પણ આ દાખલો ખૂબ જ સરળ છે હો. અને બીજું સમીકરણ બનાવીએ તો 4 ના 4 આમ નમ, 1/√x એટલે શું થાય? a માઇનસ ના માઇનસ, 9 ના 9, 1/√y ની જગ્યાએ શું થવાનું છે? b બરોબર ના બરોબર, -1 ના -1. આ છે મિત્રો આપણું સમીકરણ નંબર 2. 1 અને 2 નો જે છે એ તમે ઉકેલ મેળવશો તો આપણને a બરોબર કેટલા મળશે? 1/2 મળશે, ને b બરોબર મળશે આપણને 1/3. ઉકેલ જે છે એ તમે કોઈ પણ આપણે શીખવાડેલી જે કોઈ પણ રીત છે એ 3 માંથી કોઈ પણ એક રીતે મિત્રો જે છે એ તમે ઉકેલ મેળવી શકો છો. પરંતુ મિત્રો આપણને અહીંયા આગળ a અને b ગોતવાનું નથી કીધું, આપણને શું એને ગોતવાનું કીધું છે? x અને y ગોતવાના કીધા છે. તો અહીંયા શું લખવું પડશે કે ભાઈ પરંતુ 1/√x = a અને 1/√y = b. તો 1/√x ના 1/√x આમ નમ, a એટલે કેટલા છે આપણી પાસે? 1/2 છે. એ જ રીતે 1/√y ના 1/√y આમ નમ, b એટલે કેટલા છે આપણી પાસે? 1/3 છે. તો હવે x ને મારે કરતા બનાવવાનો છે તો √x ભાંગાકારમાં બરાબર ની આ બાજુ જાય તો ક્યાં જાય? ગુણાકારમાં. એટલે કે x નો ગુણાકાર √x નો ગુણાકાર જે છે એ કરે થાય તો √x જ વધે, 2 નો ગુણાકાર એ કરે કરીએ તો 2 થાય. વર્ગમૂળ છે એ બરાબર ની આ બાજુ આવશે તો શું થઈ જશે? વર્ગ થઈ જશે. તો 2 નો વર્ગ થવાનો. તો x બરાબર કેટલા થવાના છે? 2 નો વર્ગ 4. મિત્રો યાદ રાખજો હંમેશા વર્ગમૂળ બરાબર ની જો આ બાજુ વર્ગમૂળ હોય બરાબર ની આ બાજુ જાય તો શું થાય? વર્ગ થાય. અને જો બરાબર ની આ બાજુ વર્ગ હોય એ બરાબર ની ઓલી બાજુ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. ઇટ મીન્સ કે વર્ગ અને વર્ગમૂળ જે છે એ પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓ છે, વ્યસ્ત ક્રિયાઓ છે. ઓકે, એ જ રીતે આપણે અહીંયા આગળ રૂટ વાય નો ગુણાકાર 1 સાથે કરીએ તો શું થવાના છે? રૂટ વાય. અને 3 નો ગુણાકાર પાછો 1 સાથે કરીએ, ભાંગાકારમાંથી ગુણાકારમાં મોકલીએ તો કેટલા થાય? 3. વર્ગમૂળ છે બરાબર ની આ બાજુ આવશે તો શું થઈ જશે? વર્ગ થઈ જવાનો છે. તો 3 નો વર્ગ કેટલો થવાનો છે આપણી પાસે? 9 થશે. ઓકે, છેલ્લે શું લખવાનું છે કે ભાઈ તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ કોમા વાય બરોબર કેટલા મળશે? 4,9 મળશે. અને છેલ્લે આપણે એ પણ ચેક કરી શકીએ કે આપણો દાખલો સાચો છે કે ખોટો. તેના માટે એક્સ અને વાયની કિંમત જે છે અગાઉ તમને જે પ્રમાણે શીખવાડેલું એ પ્રમાણે જે છે એ તમે સમીકરણમાં મૂકી અને ફાઇનલી જો આપણને 2 અને 1 બંને સમીકરણની અંદર આપણને આન્સર મળી જાય તો આપણો દાખલો કેવો છે? સાચો છે. પરંતુ મિત્રો હા, એ
રીત જે છે એ તમારે રફકામમાં કરવાની છે, દાખલામાં કોઈ પણ જગ્યાએ મિત્રો એને દર્શાવવાની જરૂર રહેતી નથી. તો હવે પછીનો દાખલો આપણે દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. રકમ કંઈક આવી છે કે 4x + 3y = 14 અને 3x - 4y = 23. તો મિત્રો અહીંયા આગળ આપણને ચલ જે છે ને એ એકના છેદ એક જ છેદમાં દેખાય છે, બંનેમાં નથી દેખાતું. ઉપર એક તો ભાઈ હોય જ તે, જેની સાથે કાંઈ ગુણેલું ન હોય એની સાથે શું હોય, એક. 1/x આપણને બંને જગ્યાએ દેખાણો તો કે હા સાહેબ મને તો દેખાણો, તમને દેખાણો તો કે હા સાહેબ અમને દેખાણો. તો ધારવાનું છે, શું ધારશું તો કે ધારો કે 1/x = a. તો હવે સમીકરણ બનશે શું બનશે, તો કે 4 ના 4 1/x ની જગ્યાએ a મૂકીએ, +ના +, 3y ના 3y, બરોબર, 14 ના 14, આપણને મળ્યું સમીકરણ નંબર 1. એ જ રીતે બીજું સમીકરણ જે છે 3 ના 3, 1/x ની જગ્યાએ a મૂકીએ, વધતા 4y -ના -, 4y ના 4y, બરોબર, 23 ના 23. આ શું મળ્યું આપણને સમીકરણ નંબર 2. 1 અને સમીકરણ નંબર 2 નો ઉકેલ મેળવશો તો તમને શું મળશે, a બરોબર 5 મળશે અને y બરોબર -2 મળશે. સમીકરણનો ઉકેલ તમે કોઈ પણ રીતે જે છે એ મેળવી શકો છો. પરંતુ મિત્રો અહીંયા આગળ આપણે a માટે કંઈક ધારેલું છે તો અહીંયા લખવાનું કે ભાઈ પરંતુ 1/x = a, બરોબર છે. તો 1/x ના 1/x આમનામ a એટલે કેટલા, તો કે ભાઈ 5. હવે x ને મારે કરતા બનાવવાનો છે તો x ભાંગાકરમાંથી આ બાજુ જાય તો ક્યાં જાય, ગુણાકારમાં, અને 5 ગુણાકારમાંથી ક્યાં વહી આવશે, ભાંગાકરમાં વહી આવશે. તો x ની કિંમત આપણને મળી ગઈ કેટલી, મળી ગઈ 1/5. એ જ રીતે જે છે એ આપણને y તો અહીંયા આગળ આપેલો જ છે, કેટલો છે, -2. છેલ્લે શું કહેવાનું કે ભાઈ તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x y = 1/5 - 2 જે છે એ મળશે. આ તરફ આગળ વધીએ. રકમ કંઈક અટપટી છે. 1/3x + y + 1/3x - y = 3/4 અને 1/2 (3x + y) - 1/2 (3x - y) = -1/8. તો મિત્રો તમને અહીંયા આગળ ખ્યાલ પડશે કે ભાઈ 1/3x + y સમીકરણ 1 માં પણ છે ને 1/3x + y સમીકરણ 2 માં પણ છે, 1/3x - y સમીકરણ 1 માં પણ છે ને 1/3x - y સમીકરણ નંબર 2 માં પણ છે. મિત્રો ધારવા વાળી રીત ક્યારે વાપરવી, તો કે યાદ રાખજો કે જ્યારે છેદની અંદર ચલ આપણને દેખાય ને ત્યારે આપણે સૌથી પહેલા શું કરવાનું, તો કે ધારી લેવાનું. તો કે ભાઈ ધારો કે 1/3x + y = a અને 1/3x - y = b. તો આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 1/3x + y જ છે, તેની જગ્યાએ શું લખી શકીએ, સ્મોલ a, +ના +, 1/3x - y ની જગ્યાએ શું લખી શકીએ, સ્મોલ b, બરોબર 3 ના છેદમાં 4. એ જ રીતે 1/3x + y જે છે એની જગ્યાએ શું લખી શકીએ, સ્મોલ a, છેદમાં કેટલા છે, 2. -ના -, 1/3x - y ની જગ્યાએ શું લખી શકીએ, b, અને છેદમાં કેટલા છે, 2, બરોબર -1/8. આપણે આને પહેલાં તો પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવવાનું છે. તો 4 ભાંગાકારમાં છે, બરાબરની આ બાજુ વહી આવે તો ક્યાં વહી આવશે, ગુણાકારમાં વહી આવશે. તો 4 ના 4 કૌંસમાં a + b = 3. હવે 4 ને અંદર ગુણાવીએ તો 4 × a એટલે કેટલા થાય, 4a, 4 × b એટલે કેટલા થાય, 4b, બરોબર 3 ના 3. આ છે આપણો સમીકરણ નંબર 1. એ જ રીતે અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરવાનો છે. ચોકડી ગુણાકાર ન કરવો હોય તો બીજો રસ્તો શું નીકળે, તો કે ભાઈ છેદ સમાન છે સાહેબ, છેદ, આપણે તમને નિયમ આપેલો કે જો છેદ સમાન હોય, વચ્ચે બાદબાકીની નિશાની હોય, તો છેદમાં જે સંખ્યા સમાન હોય તે એકવાર લખવી, અને અંશની શું કરવાની, જો માઇનસ હોય તો બાદ બાકી, ને પ્લસ હોય તો સરવાળો કરવો. તો -2 છેદમાં 2 છે એ ભાંગાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જશે તો ક્યાં જશે, ગુણાકારમાં. તો a - b = -2 ના છેદમાં 8. 2 એકા 2 ને 2 ચોક 8. તો શું થાય, a - b = -1 ના છેદમાં
चार, तो चार भांगाकर में छे बराबर ने आ बाजू आवशे तो क्या भाई आवशे गुणाकर में, तो चार ए डायरेक्ट एक स्टेप लखो छो माइनस चार बी बराबर माइनस एक, आ छे आपणो समीकरण नंबर बे। तो हवे मारे शुं करवानुं छे, समीकरण एक अने बे नो मारे शुं करवानो छे, लोप करवानो छे। तो लोपनी रीतनो उपयोग करिए, लोपनी रीतनो उपयोग न करवो होय तो आदेशनी रीतनो पण उपयोग करी शक्याय, परंतु मित्रों अहीं आगळ दाखलो खूब ज सरळ होवाથી લોપની રીત આપણને ખૂબ જ સહેલી પડશે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। 4a ના 4a પ્લસ 4b ના 4b બરોબર ના બરોબર 3 ના 3 અને 4a ના 4a માઈનસ 4b બરોબર માઈનસ 1। તમને કદાચ આઈડિયા આવી ગયો હશે કે સાહેબ એક શા માટે લોપની રીત વાપરી, તો કે અહીંયા આગળ બે ના ચલ સમાન છે, અચળ પણ સમાન છે, બંનેની નિશાની પણ વિરુદ્ધ છે, આપણે કોઈ જ ચેન્જ કરવો પડે એમ નથી। 4b પ્લસ અને 4b માઈનસ ઉડી જાય તો 4a ને 4a કેટલા એ થાય 8a બરોબર ના બરોબર, 3 માંથી 1 જશે તો કેટલા વધશે 2 વધશે, a ને કરતા બનાવીએ તો 8 ગુણાકાર માંથી ક્યાં જશે ભાગાકાર માં, તો 2 ના છેદ માં 8, 2 કા 2 ને 2 ચોક 8, તો એ બરોબર કેટલા થવાના છે 1 ના છેદ માં 4। ઓકે, એ જ રીતે આપણે આગળ વધીએ, ક્યાં આગળ આગળ વધશું, તો કે ભાઈ હવે મારે b ગોતવાનો છે, તો b માટે શું કરશું, તો કે ભાઈ સમીકરણ નંબર 1 ની અંદર અથવા તો સમીકરણ નંબર 2 ની અંદર આપણે કોની કિંમત મૂકશું a ની, તો કે અહીંયા લખું છું કે ભાઈ a ની કિંમત સમીકરણ નંબર શેમાં મૂકવી છે, તો કે 1 માં મૂકતા બરોબર છે, તો કે જ્યાં એ દેખાય કેટલા મૂકવાના છે 1/4, તો 4 ના 4 આમ નમ એ દેખાણા, તો કે હા સાહેબ તો મૂકો 1/4 પ્લસ ના પ્લસ 4b ના 4b બરોબર ના બરોબર 3 ના 3, 4 ભાગાકારમાં 4 ગુણાકારમાં ઉડી જવાના છે, તો 1 પ્લસ 4b બરોબર 3 પ્લસ 1 બરાબર ને આ બાજુ જાય તો માઇનસ 1, તો 4b બરોબર શું થાય 3 માઇનસ 1 બરોબર છે, તો 4b ના 4b 3 માંથી 1 જાય તો કેટલા વધશે, તો કે 2 વધશે, તો b બરોબર કેટલા થશે 1 ના છેદમાં 2 મળશે બરોબર છે। એ બરોબર મળ્યા છે 1 ના છેદમાં 4 અને b બરોબર આપણને કેટલા મળ્યા છે ભાઈ 1 ના છેદમાં 2, પરંતુ અહીંયા કહેવાનું છે આપણે જેમ દર વખતે પરંતુ કહીએ છીએ એમ કે ભાઈ પરંતુ શું પરંતુ ભાઈ, તો કે 1/3x + y = small a, તેથી શું થશે, તો કે 1/3x + y એ કેટલા છે આપણી પાસે 1 ના છેદમાં 4 છે બરોબર છે, તો શું થશે ભાઈ 4 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે 4 ના 4 બરોબર ના બરોબર, અને 3x + y જે છે એ પણ ભાગાકારમાંથી ગુણાકારમાં જશે એટલે 3x + y, આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 3। તો તમને તરત એક પ્રશ્ન થાય કે સાહેબ અત્યાર સુધી કેમ આપણને આવા સમીકરણ 3 ને 4 ન મળ્યા, તો કે મિત્રો અહીંયા આગળ જે છે ને એ આપણને છેદમાં 2 ચલ આપ્યા છે એટલે અહીંયા આગળ આપણે દાખલા 2 વાર ગણવા પડશે। એ જ રીતે 1/3x - y બરોબર સ્મોલ b, તેથી 1/3x - y b કેટલા છે આપણી પાસે 1 ના છેદમાં 2, તેથી 2 ભાગાકારમાંથી ગુણાકારમાં મોકલીએ એટલે 2 એકા 2 અને 3x - y એકા 3x - y, આમાં પણ શક્ય હોય ત્યાં સુધી આપણને કઈ રીત સહેલી પડશે, તમે જાતે જ વિચારજો તો જવાબ મળશે કે સાહેબ લોપની રીત સહેલી પડશે, કઈ રીતે, તો કે ભાઈ 3x + y બરોબર 4 અને 3x - y બરોબર 2, તો જો તો અહીંયા આગળ y બે સમાન છે, ચલ એક એક છે, સોરી ચલ તરીકે y છે, સહગુણક કાઈ નથી તો શું છે 1 છે, ને નિશાની પણ કેવી છે વિરુદ્ધ, તો +y - y કેન્સલ, 3x ને 3x કેટલા થયા 6x અને 4 ને 2 પણ કેટલા થયા 6, તો x ને કરતા બનાવીએ 6 ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં, તો 6 ભાગ્યા 6 એટલે x બરોબર કેટલા મળી ગયા આપણને 1 મળી ગયા। એ જ રીતે હવે શું કરવાનું છે, તો કે ભાઈ x ની કિંમત શેમાં મૂકશું, તો કે ભાઈ x ની કિંમત મારે મૂકવાની છે કાં તો સમીકરણ 3 કાં તો સમીકરણ 4 માં, તો મને મન થાય કે ભાઈ સમીકરણ નંબર 4 માં મૂકું બરોબર, તો 4 માં મૂકતા, તો કે ભાઈ 3x - y બરોબર 2, 3 ના 3 x એટલે કેટલા મૂકશું, તો કે ભાઈ 1 મૂકવાના છે સાહેબ - y બરોબર 2, તો કે y ને કરતા બનાવો - y ગુણાકારમાંથી આ બાજુ જાય તો ક્યાં જાય
સોરી માઇનસ વાય આ બાજુ માઇનસ છે બરાબર ને આ બાજુ જશે તો શું થઈ જશે પ્લસ અને પ્લસ બે છે એ આ બાજુ આવશે તો શું થઈ જશે માઇનસ તો વાય બરાબર ત્રણમાંથી બે જાય તો કેટલા વધવાના છે એક અને છેલ્લે શું લખવાનું કે ભાઈ તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ કોમા વાય બરાબર આપણને કેટલા મળે છે એક કોમા એક મળે છે મિત્રો જનરલી જે છે એ આવા આટલા મોટા દાખલાઓ પૂછાતા નથી પણ કદાચ રેરલી જે છે એ દાખલો પૂછી શકે છે પરંતુ મિત્રો દાખલો સાવ સરળ છે માત્ર થોડોક લેન્ધી દાખલો છે નંબર પાંચ તરફ આગળ વધીએ તો રકમ કંઈક આવી છે કે ભાઈ સાત એક્સ માઇનસ બે વાય આખાના છેદમાં એક્સ વાય બરોબર પાંચ અને આઠ એક્સ પ્લસ સાત વાય આખાના છેદમાં એક્સ વાય બરોબર પાંચ બરોબર છે આવી કંઈક રકમ છે તો એની અંદર શું થશે તો કે ભાઈ મારે સૌથી પહેલાં તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડશે તો આ એક્સ વાય છે એ આખાના છે સાત એક્સના પણ છે અને બે વાયના પણ છે તો મારે બેને સ્વતંત્ર આપી દેવા છે સાત એક્સના છેદમાં એક્સ વાય માઇનસ બે વાયના છેદમાં એક્સ વાય બરોબર પાંચ ઓકે એક્સ એક્સ કેન્સલ થઈ જાય વાય વાય કેન્સલ થઈ જાય એ જ રીતે આઠ એક્સ પ્લસ સાત વાય આખાના છેદમાં એક્સ વાય બરોબર પાંચ જે છે એ આપણને આપ્યું છે તો આપણે બેને સ્વતંત્ર છેદ આપીએ તો શું થશે આઠ એક્સના છેદમાં એક્સ વાય સાત વાયના છેદમાં એક્સ વાય બરોબર પાંચ તો એક્સ એક્સ કેન્સલ થઈ જશે વાય વાય કેન્સલ થઈ જશે તો આપણે શું વધશે તો કે ભાઈ તેથીના ત્રણ ટપકા સાતના છેદમાં વાય માઇનસ બેના છેદમાં એક્સ બરોબર પાંચ બરોબર છે એ જ રીતે આઠના છેદમાં વાય પ્લસ સાતના છેદમાં એક્સ બરોબર પાંચ હવે શું કરશું તો કે મિત્રો આવો દાખલો આપણે કંઈક ગીણો હજી હમણાં જ ગીણો થોડીક વાર પહેલાં જ ગીણો તો શું કરશું તો કે ભાઈ ધારવાનું છે ધારો કે વન અપોન એક્સ બરોબર સ્મોલ એ અને વન અપોન વાય બરોબર સ્મોલ બી ધારશો તો સમીકરણ તમને કંઈક શું મળશે તો કે ભાઈ સમીકરણ આપણને કંઈક આવું મળશે કે ભાઈ સાત બી માઇનસ ટુ એ બરોબર પાંચ કઈ રીતે તો તમારો આપણો પહેલો દાખલો તમે યાદ રાખજો એકવાર રિપીટ કરી લેવો કદાચ ન સમજાણો અને કંઈ તકલીફ પડે મિત્રો તો ફોન કરી શકો છો બરોબર છે એ જ રીતે આઠ શું આવશે તો કે બી પ્લસ સાત એ બરોબર પાંચ બરોબર છે આ આપણને સમીકરણ નંબર એક મળ્યું આપણને સમીકરણ નંબર બે મળ્યું હવે તમે શું કરશો તો કે ભાઈ સમીકરણ એક અને બેનો ઉકેલ મેળવશો તો ઉકેલ મેળવશો ને મિત્રો તો તમને એ બરોબર કેટલા મળશે એક મળશે અને બી બરોબર પણ કેટલા મળશે એક મળશે મેં ડાયરેક્ટ જવાબ લખ્યા છે મિત્રો આ દાખલાઓ જે છે એ તમારા હોમવર્કના દાખલાઓ છે પરંતુ મિત્રો તમને હાફ હાફ હિન્ટ આપતો જાઉં છું અને ત્યારબાદ છેલ્લે શું લખવાનું છે કે ભાઈ પરંતુ શું લખશો તો કે ભાઈ વન અપોન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એટલે આપણને કોની કિંમત મળશે એના આધારે એક્સની કિંમત મળશે અને ત્યારબાદ વન અપોન વાય ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ બી એટલે કોની કિંમત મળશે આપણને વાયની કિંમત મળશે એ જ રીતે સેમ એવો જ દાખલો છે પરંતુ મિત્રો થોડુંક એવું એનું સ્વરૂપ કંઈક ટ્વિસ્ટ કરેલું છે એ સ્વરૂપ કેવું છે તો કે જુઓ મારે અહીંયા આગળ છ એક્સ વાય છેલ્લે અચળ પદ હોવું જોઈએ પરંતુ મિત્રો એકી સાથે બે ચલ ગુણાયેલા છે તો એવું જ્યારે આવે ત્યારે આપણે આને સમીકરણ નંબર આપી દઈએ અને સમીકરણ નંબર એક કહીએ અને સમીકરણ નંબર બે કહીએ તો અહીંયા લખું છું કે ભાઈ સમીકરણ એક અને બે ને કેટલા વડે તો કે મારે અહીંથી એક્સ વાય ને મિત્રો દૂર કરવું છે તો એક્સ વાય વડે ભાંગતા બરોબર છે તો મિત્રો જે કરો એ બધારે કરવાનું તો છ એક્સ ના છેદમાં એક્સ વાય જુઓ તો બાજુમાં કમ્પેરિઝન કરતા જજો ત્રણ વાયના છેદમાં એક્સ વાય બરોબર છ એક્સ વાય ના છેદમાં એક્સ વાય એ જ રીતે અહીંયા આગળ બે એક્સ ના છેદમાં એક્સ વાય પ્લસ ચાર વાયના છેદમાં એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ પાંચ એક્સ વાય ના છેદમાં એક્સ વાય બરોબર છે તો એક્સ એક્સ ઉડી ગયા વાય વાય ઉડી ગયા એક્સ વાય ઉડી ગયા એક્સ એક્સ કેન્સલ વાય વાય કેન્સલ એક્સ વાય કેન્સલ તો શું થશે છ ના છેદમાં વાય પ્લસ ત્રણ ના છેદમાં એક્સ બરોબર છ બરોબર છે એ જ રીતે અહીંયા આગળ બે ના છેદમાં વાય પ્લસ ચાર ના છેદમાં એક્સ બરોબર કેટલા આવશે પાંચ બરોબર મિત્રો હવે તમે બંને સમીકરણનો ઉકેલ જે છે એ હમણાં જ આપણે આનો ઉકેલ મેળવ્યો આ પ્રમાણે તમે મેળવશો તો આપણને એ ની કિંમત મળશે એક બી ની કિંમત મળશે વન બાય ટુ એક્સ ની કિંમત મળશે એક અને વાય ની કિંમત મળશે બે હમણાં તમને જે પ્રમાણે શીખવાડ્યું મિત્રો એ રીતે તમારે દાખલા ગણવાના છે દાખલા નંબર સાત તરફ આગળ વધીએ તો આની રકમ કંઈક આવી આપેલી છે આમાં શું કરશો મિત્રો તો કે વન અપોન એક્સ માઇનસ એક બરોબર સ્મોલ એ અને વન અપોન વાય માઇનસ બે બરોબર સ્મોલ બી ધારશો તો આપણને શું મળશે એની કિંમત એકના છેદમાં ત્રણ મળશે ને બીની કિંમત પણ એકના છેદમાં ત્રણ મળશે
છેલ્લે કહેવાનું ભૂલવાનું નહીં કે ભાઈ પરંતુ વન અપોન એક્સ માઇનસ એક બરોબર સ્મોલ એ, એટલે આપણને ત્યાંથી એક્સની કિંમત મળશે, કેટલી મળશે? ચાર મળશે. અને વન અપોન વાય માઇનસ ટુ બરોબર સ્મોલ બી, બરોબર, તો વાયની કિંમત કેટલી મળશે? આપણને પાંચ મળશે. ત્યાં આઠ જે છે એ આપણને આપેલો છે કે ભાઈ દસના છેદમાં એક્સ પ્લસ વાય પ્લસ બેના છેદમાં એક્સ માઇનસ વાય બરોબર ચાર, અને પંદરના છેદમાં એક્સ પ્લસ વાય માઇનસ પાંચના છેદમાં એક્સ માઇનસ વાય બરોબર માઇનસ બે આપણને આપેલું છે. તો આની અંદર શું કરશું કે ભાઈ વન અપોન એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એ અને વન અપોન એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ બી કરશો, બરોબર છે? એટલે આપણને કંઈક સમીકરણ મળશે, એને સમીકરણ નંબર એક આપશો ને સમીકરણ નંબર બે આપશો. આવો દાખલો હમણાં આપણે મેં તમને કીધું હતું કે ભાઈ દાખલો એટલો લાંબો છે પરંતુ માત્ર સહેલો દાખલો છે, બરોબર છે? તો એનો ઉકેલ મેળવશો ને મિત્રો, તો એ અને બીની આપણને કિંમત મળશે. અને ત્યારબાદ એ અને બીની કિંમત મૂક્યા પછી છેલ્લે કહેવાનું કે ભાઈ પરંતુ વન અપોન એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ એ અને વન અપોન એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ બી દ્વારા જે છે એ નવા સમીકરણો મળશે. એ સમીકરણને આપવાનું છે સમીકરણ નંબર ત્રણ અને સમીકરણ નંબર ચાર. અને એ બંને સમીકરણ જે છે મિત્રો એ તમે સોલ્વ કરશો એટલે આપણને મળશે એક્સ બરોબર ત્રણ અને વાય બરોબર બે. અને મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમને દાખલા ગણતી વખતે કોઈ જગ્યાએ મિત્રો મુશ્કેલી સર્જાય તો તમને નંબર આપું છું કે ભાઈ 97230 43224 ઉપર, એટલે કે મારા નંબર ઉપર જે છે મિત્રો એ તમે ગમે ત્યારે કોલિંગ કરી શકો છો અને તમારો ડાઉટનું સોલ્યુશન જે છે મિત્રો એ મેળવી શકો છો. અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને બાળકો આજે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.